ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે નેતાઓ જનસંપર્ક વધાર્યો છે અને ભગવાનના શરણે પહોંચી રહ્યા છે। તેના જ ભાગરૂપે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવા લલિત કગથરા મહેસાણાના ઊંઝા પહોંચ્યા હતા અને માં ઉમિયાના દર્શન કર્યા હતા। આ દરમિયાન તેમણે સરકાર પર ખૂબ નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યા હતા। શું કહ્યું છે લલિત કગથરાએ સાંભળો આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાનું મહેસાણા અને ઊંઝામાં ભવ્ય સ્વાગત કરાયું। કોંગ્રેસ દ્વારા આયોજિત રોડ શો બાદ લલિત કગથરા તેમના કુળદેવી ઉમિયા માતાના દર્શને કર્યા હતા। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં યુવાધન નોકરી માટે તડપી રહ્યું છે અને ભાજપમાં રાજમાં મિડલ ક્લાસ ગણાતો વર્ગ હાલમાં ખતમ થઈ ગયો છે। લલિત કગથરાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલના મૃત્યુ બાદ પેટા ચૂંટણી ન યોજવાના મુદ્દે આ સાથે જ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલના મૃત્યુ બાદ પેટા ચૂંટણી ન યોજવાના મુદ્દે લલિત કગથરાએ ભાજપ સામે આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે તેમના સાથી આશાબેન પટેલની ગેરહાજરી બાદ ભાજપે ઊંઝા શહેર અને તેમના મતવિસ્તારને ધારાસભ્યથી વંચિત કેમ રાખ્યું છે તે એક મોટો સવાલ છે। સાંભળો લલિત કગથરાએ શું કહ્યું। માં ઉમિયાના દર્શન કરી અમારી કુળદેવી અમારી આસ્થાનું સ્થાન ત્યાં ગદગદિત થઈ રહ્યો છું। મને એઆઈસીસીએ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપ્યા પછી માના દર્શન કરીને માને પ્રાર્થના કરવાની અને મા પાસેથી શક્તિ મેળવવાની ઈચ્છા હતી કે આજે તમામ મારા કોંગ્રેસના સાથી ધારાસભ્યો બધા જ પદાધિકારીઓ બધા જ હોદ્દેદારો સાથે એક વાતે ગાતે માના દર્શન કરીને તમામ કાર્યકરોને સાથે લઈને આજે દર્શન કર્યા છે। ખાસ કરીને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ જવાબદારી સોંપી છે એ કાર્યકારી પ્રમુખ ત્યારે 22ની ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી આ દેશના પ્રશ્નો માટે ભારતીય જનતા પાર્ટી સામે લડે એના કાર્યકરોને જો મને જુસ્સો આવે એના માટે આજે અમે રેલી સ્વરૂપે આવ્યા છીએ। હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતનો યુવા ધન આજે નોકરી વગર તડપી રહ્યો છે। ગુજરાતનો એક ગરીબ વર્ગ જેને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મિડલ ક્લાસ કહેવાતો એ આજે બધો ખતમ થઈ રહ્યો છે। એક લોઅરમાં લોઅર કાસ્ટ અને એક અપરમાં અપર અંબાણી અદાણીની સરકાર ચાલતી હોય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ગુજરાતના યુવાનોને નોકરી મળે, ગામડાના ખેડૂતોના પ્રશ્નો, વીજળી ટાઈમસર મળે, ખેડૂતોના બોરના પ્રશ્નો છે, એ આ તમામ પ્રશ્નોને લઈને આવતા દિવસે કોંગ્રેસ લડશે ને મારે ઊંઝામાં બેઠો છો એટલે મારા સાથી ધારાસભ્ય આશાબેનની ગેરહાજરી પછી ભારતીય જનતા પાર્ટીએ ઊંઝા શહેર અને ઊંઝા મતવિસ્તારને ધારાસભ્ય વગર કેમ બાકી રાખ્યું છે એ મને સમજાતું નથી। ભૂતકાળમાં ગુજરાતમાં એવી 3-4 સીટોનું મતદાન થયું હતું કે જેના 2 મહિનાની ચૂંટણી સામાન્ય ચૂંટણીની વાર હતી, તેમ છતાંય ગુજરાતમાં મતદાન થયું હતું। તો ઊંઝા મતવિસ્તારને આવડું વિકસિત માં ઉમિયાનું ધામ છે, આવડી મોટી આકાશ વિશ્વ એશિયાની મોટામાં મોટી ગંજ છે, તેમ છતાં એ ધારાસભ્ય વગરની છે, એટલે મને આમાં ઘણા બધા પ્રશ્ન થાય છે કે ક્યાંક એવું પ્રતિનિધિત્વ આવી જાત કે જેને મુખ્યમંત્રી બનાવવા પડત એટલે નથી ચૂંટણી આપી, ક્યાંય કોઈને સમજાવવામાં નથી આપી, શું કામ નથી આપી, એ ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછ। મહેસાણાથી આ સમાચાર મોકલ્યા છે અમારા સંવાદદાતા કામિની આચાર્યએ। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક। આ સાથે જ હવે YouTube, Facebook અને તક એપ્લિકેશન બાદ તમે તમામ સમાચાર વાંચી શકો છો અમારી વેબસાઇટ www.gujarattak.in।